કોટવાડિયા સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. શરૂઆત થશે ત્યાંથી પાછું એ વાવાઝોડું પસાર થઈ અને કચ્છ સુધી જશે 24 કલાકમાં. એટલે આપણે 10 જિલ્લાને આઇડેન્ટિફાઈ કર્યા છે અને 10 જિલ્લામાં આખી વ્યવસ્થાઓને ગોઠવી છે. આની અસર રાતથી શરૂ થશે. અરે ભાઈ કહું છું, એટલે હજી કાંઈ વાવાઝોડાની અસર શરૂ નથી થઈ અને એ બધું રાતથી શરૂ થશે. 340 કિલોમીટર દૂર છે, જે 900 કિલોમીટર દૂર હતું પરમ દિવસે. એટલે અત્યારે યાતાયાતમાં ખાસ કરીને હવાઈ સેવા, પછી જેટલા આપણા પિલગ્રીમ્સ છે એટલે કે ટુરિસ્ટ સેન્ટરો, ત્યાં બસ સેવા બંધ કરવામાં આવી છે. અને રેલવેમાં પણ જ્યાં દરિયાઈ કાંઠા ઉપરનું રેલવેનો વિસ્તાર છે ત્યાં બધું પણ આપણે સ્થગિત કરી દીધું છે કે જેથી કરીને લોકો ફસાઈ ન જાય. કારણ કે આપણે ખબર જ છે, આગાહી છે, બધું આવી રહ્યું છે, ન આવે ભગવાનને પ્રાર્થના કરીએ, પણ તૈયારી બધી આપણે આગોતરું આયોજન એ આપણું એના ભાગરૂપે આ બધી સેવાઓને સ્થગિત કરી છે. મેં કીધું ને મહુવા અને વેરાવળ ત્યાંથી શરૂ થશે, એટલે વધારે અસર એ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને અંદરના ભાગમાં જૂનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો તો દરિયાકાંઠે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, એ તો એને વધારે અસર પડશે. એટલે આમાં એવું છે, એના નિયમો છે કે 50 કિલોમીટરથી વધારાનો પવન જ્યારે શરૂ થાય અને ત્યાર પછી નિર્ણય કરવામાં આવે છે કે વીજળીને બંધ કરી, જેથી કરીને એને કારણે નવી સમસ્યાઓ ઊભી ન થાય, શોર્ટ સર્કિટો, બીજું ત્રીજું, એ એ નિયમ મુજબ ચાલશે. એટલે જ વિનંતી શિફ્ટિંગ એટલા માટે કરું છું કે મોડી રાત્રે આવવાનું છે. દિવસના ભાગે હોય તો આપણે બધું દેખાય કરી શકીએ, રાત્રે મોડી રાત્રે આવશે ત્યારે કદાચ વીજળી પણ ન હોય, અંધારું હોય અને પાણી ખૂબ આવી ગયું હોય, પવન ખૂબ ફૂંકાતો હોય, નદીઓમાં પૂર આવે, કારણ કે વરસાદ ખૂબ પડશે, દરિયાના પાણી અંદર આવશે, તો એવા સંજોગોમાં અંધારામાં આપણે ફસાઈ ન જાય એટલે શિફ્ટિંગ એ મસ્ત છે. અને શિફ્ટિંગ નીચાણવાળો વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તાર, કાચા ઝૂંપડા, પતરાના મકાનો, આ બધાનું શિફ્ટિંગ. અને જે લોકો ફ્લોટિંગ છે, દાખલા તરીકે કોઈ ક્યાંય સાઈડ ચાલતી હોય
અને બાર ગામથી મજૂરો ત્યાં કામ કરતા હોય તો આજે કામ બધા કામ બંધ રહે એવી સૂચના આપવામાં આવી છે, અને એને મજૂરોને પણ સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. કારણ કે એ પતરાના મકાનમાં રહેતા હોય અને પતરા તો ઉડી જ જવાના છે, આ નક્કી જ છે. અને ત્યારે મેં કીધું 3 લાખ લોકોને સ્થળાંતર માટેની આપણું ચાલી રહ્યું. અત્યાર સુધીમાં 1,20,000 લોકો સ્થળાંતર થઈ ચૂક્યા છે, બાકીના બપોર સુધીમાં થઈ જશે. બંદરો ઉપર બધી એક્ટિવિટી બંધ કરવામાં આવી છે, અને સદનસીબે આપણા તમામ ખલાસી નાવિકો એ બધા અત્યારે પાછા આવી ગયા છે. માછીમારો બધા સલામત છે, કોઈ પણ માછીમારનું હુડકું અત્યારે દરિયામાં નથી. અને મોટા જહાજો જો બંદર ઉપર પાર્ક થયેલા હોય એને પણ દરિયામાં જવાની સૂચના આપણે આપી દીધી છે. ઓકે, નહીં, સોમનાથ મંદિરમાં ટુરિસ્ટો તો ઓછા થઈ ગયા, મંદિર તો અડીખમ ઊભું જ છે, એટલે એની વિધિ તો બધી ચાલશે જ, પણ બંધ કરવાનો સવાલ નથી આવતો. હવે વાવાઝોડું અત્યારે માન્યતા છે, આ તો આડું ફાટે તો કંઈક નવું થાય. દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ તૈયારી રાખી છે. એટલે અત્યારે આપણે તમામ દરિયાકાંઠાને તૈયારી રૂપે રાખેલું છે, ઠેઠ ઉમરગામથી શરૂ કરી અને દ્વારકા સુધી આ બધી વસ્તુમાં આપણે બધી તૈયારી રાખી છે. કલ અર્લી મોર્નિંગ યાને કે મિડનાઇટ્સ સાયક્લોન ગુજરાત પર આ રહા હૈ. ગુજરાત ગવર્મેન્ટ, સ્થાનિક હમારે સભી એડમિનિસ્ટ્રેશન મેં જુડે હુએ લોગ, એનજીઓ, ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા કે લોગ જનતા કે સહકારથી સરકાર સે હમ ઇસ આને વાલે સાયક્લોન કી આપત્તિ કો મિડવિત કરને કે લીએ કોશિશ કર રહે હૈ. અભી તક જો કચ્ચે મકાન મેં રહેને વાલે લોગ હમને 10 ડિસ્ટ્રિક્ટ કો આઇડેન્ટિફાઈ કિયા હૈ, ઉનમેં સભી કચ્ચે મકાન, સભી જો કોસ્ટલ પટ્ટી પર દરિયાઈ પટ્ટી પર જો ગાંવ હૈ ઉન સબકો શિફ્ટિંગ કરને કા ડિસિઝન લિયા હૈ. અભી તક 1.25 લાખ લોગો કો શિફ્ટ કર દિયા હૈ, ઓર દુપર તક 4 બજે કે પહેલે બાકી 3 લાખ સે જ્યાદા લોકો કો હમ શિફ્ટ કરેંગે. ઉનકે લીએ ખાને પીને રહેને કી વ્યવસ્થા લોકલ હમારે એડમિનિસ્ટ્રેશન ને કી હૈ. કેન્દ્ર સરકાર કી ઓર સે, પ્રધાનમંત્રી કાર્યાલય કી ઓર સે, ગૃહમંત્રી અમિતભાઈ કે કાર્યાલય કી ઓર સે ભી સતત ચિંતા હો રહી હૈ, કાફી મદદ મિલ રહી હૈ. એનડીઆરએફ કી 47 ટ્રુપ્સ કંપની યહાં આ ગઈ હૈ, બાકી વો શામ તક આ જાયેગી. ઓર પૂરી કેન્દ્ર સરકાર ચિંતા કર રહી હૈ, એરફોર્સ, મિલિટરી, કોસ્ટગાર્ડ યે સબ ભી તૈયાર હૈ, હમારે સાથ કોઓર્ડિનેશન હો ગયા હૈ, ઓર ઉનકી ભી કંપનિયાં તૈનાત કી ગઈ હૈ. લોકલ હમારે પોલીસ, SRP, SDRM, હમારા જો ડિઝાસ્ટર મેનેજમેન્ટ કી જો ટીમ હૈ વો સબ ભી કામ મેં લગી હુઈ હૈ. ઓર ભારે બારિશ ઓર સાયક્લોન કે વજહ સે કોઈ જાનહાનિ ન હો, કમ સે કમ નુકસાન હો, ઇસકા પ્રિપરેશન તૈયારિયાં હો ચુકી હૈ પહેલે સે હી.
એ સબ તૈયારી કી ગઈ હૈ ઓર કમ સે કમ જાનાની હો ઇસ દિશા મેં ઇસ ગતિ સે હમને સબ તૈયારી કી હૈ. યહાં સે દસે દસ ડિસ્ટ્રિક્ટ મેં સિનિયર મિનિસ્ટર કો વહાં સ્ટેન્ડ ટુ કર દિયા હૈ. હમારે સિનિયર સચિવ યાને કે સેક્રેટરીસ કો વો ભી વહાં સ્ટેન્ડ ટુ કર દિયે ગયે હૈ ઓર સભી હમારે કર્મચારી સભી અધિકારીઓ કી ભી જિતની રજા પર યાને કે હોલીડે પર થે વો સબ ભી કેન્સલ કિયા હૈ ઓર સબકો સ્ટેન્ડ ટુ ઓર ડ્યુટી પર લગાયા ગયા હૈ. જો એ જરૂરત જરૂરત મુજબ આવશું એવું હશે આવશું. એ પંકજકુમાર કરશે. ફોરકાસ્ટ ડિપાર્ટમેન્ટ ગઈકાલે રાત્રે એમ કહેતા હતા કે 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આજ સવારથી એમને કીધું છે કે એ ઇન્ક્રીઝ થયું છે વધ્યું છે અને 150 કિલોમીટરની ઝડપથી આ પવન ફૂંકાશે. વાવાઝોડું ફૂંક એટલે આપણા માટે વધુ ગંભીર અને ચિંતાનો વિષય બન્યો છે કે એની તીવ્રતા વધતી જાય છે ઘટવાની એટલે વધી રહી છે. અત્યારે બધા કલેક્ટરો 10 જે આપણે જિલ્લાઓને આઈડેન્ટિફાય કર્યા છે ઇફેક્ટેડ એના કલેક્ટર એના અધિકારીઓ સાથે અહીંથી સીધી મેં નીતિનભાઈ ચીફ સેક્રેટરી પંકજકુમારે વાત કરી છે. વ્યવસ્થાઓ ની ચર્ચા કરી છે. આગોતરું આયોજન પરફેક્ટ આયોજન પ્લાનિંગ ઇન એડવાન્સ પ્લાનિંગ ઇન ડિટેલ્સ વાવાઝોડાની ઝડપ પવનની ઝડપ
ઝડપથી શિફ્ટિંગ વધુને વધુ લોકો થાય એ જ વિકલ્પ છે આનો. અને એટલા માટે આપના માટે માધ્યમથી આ 10 જિલ્લાની જનતાને હું વિનંતી કરું છું કે બહુમાં બહુ એક રાત આપણે શિફ્ટ થઈને બીજે રહેવું પડે તો એમાં આપણું કશું ગુમાવવાનું નથી.